नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मीमोहन विद्यालय मोवास। चालो बाळको, आजे धोरण एक विषय पर्यावरण एमा चेप्टर नंबर बे शाळा तत्परता बे। तो चालो बाळको, आजे पाठ्यपुस्तक में प्रवृत्ति पण करीशुं अने साथे साथे अभ्यास पण करीशुं। बाळको, तमारे पाठ्यपुस्तक में पेज नंबर 19 काढो। तो बाळको, तमने अहींया पाठ्यपुस्तक में एक सरस मजानुं चित्र आपेलू छे। तो बाळको, आ चित्र जोईने तमारे शुं करवानुं छे, प्रश्नोना जवाब आपवाना छे। तो बाळको, आ चित्रमां घणा बधा बाळको रमी रह्या छे, बराबर। तो हवे आपणे प्रश्नोना जवाब आपवानुं छे। एमां पहेलो प्रश्न छे बाळको, आ चित्रमां शुं शुं देखाय छे? बोलो बाळको। तो आ चित्रमां बाळको मैदान देखाय छे, बाळको रमता देखाय छे, घणा बधा फूलो छे, पछी बाळको लपसणी छे, आकाशमां पक्षीओ उड़ी रह्या छे अने घणा बधा छोड़ पण जोवा मळे छे। बीजुं छे बाळको, आ चित्रमां बाळको शुं करे छे? तो बाळको, आ चित्रमां बधा बाळको रमी रह्या छे। ત્રીજું છે બાળકો, તમને કઈ રમત રમવી ગમે છે? તો બાળકો, અમને તો ક્રિકેટ રમવાની વધારે ગમે છે। તો બાળકો, દાખલા તરીકે એટલે કે તમને જે રમત ગમતી હોય તે તમારે જાતે જ લખવાનું છે। જેવી રીતે બાળકો તમને વોલીબોલ રમવાનું ગમતું હોય, અથવા તો બાળકો અંતાક્ષરી રમવાનું ગમતું હોય, અથવા તો શંતા કુકડી રમવાનું ગમતું હોય, અથવા તો લપસણી અથવા તો હિંચકા ખાવાનું ગમતું હોય, એ તમારે જાતે લખવાનું છે। ચોથું છે બાળકો, ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો બાળકો, ઘરમાં મારી સાથે નાની બહેન અથવા તો મોટી બહેન અથવા તો મોટા ભાઈ અથવા તો નાના ભાઈ રમે છે। પાંચમું છે બાળકો, તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો બાળકો, અમારા ઘરમાં અમારા પાડોશના છોકરાઓ અમારી સાથે રમવા માટે આવે છે। છઠ્ઠું છે બાળકો, તમે રમવા ક્યાં જાઓ છો? તો બાળકો, અમે તો અમારા ઘરના આંગણામાં મેદાનમાં રમવા જઈએ છીએ। હવે બાળકો, આપણે આગળ જોઈશું। હવે બાળકો, તમારે શું કરવાનું છે? મીણિયા રંગનો ઉપયોગ કરીને અહીંયા તમને એક સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં વૃક્ષ આપેલું છે, અને બાળકો બે પક્ષીઓ છે એ આકાશમાં ઉડી રહ્યા છે, અને બાળકો જે વૃક્ષ છે બરાબર એને આજુબાજુ જેવો કેટલાક ફૂલો આપેલા છે, બે ફૂલો આપેલા છે, એમાં તમારે શું કરવાનું છે? તમને મનગમતા જે મીણિયા રંગ ગમતા હશે એ રંગનો ઉપયોગ કરીને બાળકો તમારે ઝાડ, પછી બાળકો પક્ષી અને અહીંયા જે બે ફૂલ આપ્યા છે એમાં તમારે જાતે જ રંગ પૂરવાનું છે, અને રંગ પૂરા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને પણ મોકલવાનો રહેશે। આગળ જોઈએ બાળકો। હવે બાળકો, અહીં આપણને સૂચના આપેલી છે કે જોડકા જોડો। તો બાળકો, આપણને પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ તરીકે બતાવેલું છે, એમાં ફૂલ રેકેટ છે બરાબર। તો બાળકો, અહીંયા જે ફૂલ રેકેટ છે એવી રીતે બાળકો તમારે શું કરવાનું છે? જે બીજા ચિત્રો છે તેમને કયું સાધન ઉપયોગમાં આવે છે, એટલે કે એકબીજાને કયું ઉપયોગ લાગે છે એ તમારે શું કરવાનું છે? એકબીજા સાથે જોડવાનું છે। જેવી રીતે કે બાળકો આપણે બોલ બેટ રમીએ છીએ, તો અહીંયા આપણને બેટ આપી છે, તો આપણે કયું સાધન લઈએ છીએ, બેટ માટે કે દડાનું? તો એવી રીતે બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં એકબીજા સાથે જોડવાનું છે। પછી બાળકો, અહીંયા જે દંડો છે, તો દંડા વડે આપણે શું રમીએ છીએ? ગિલ્લી દંડો। તો અહીંયા છે બાળકો ગિલ્લી, એવી રીતે તમારે જોડવાનું છે। પછી બાળકો, અહીંયા છે હોકી બરાબર। તો હોકી સાથે તમારે અહીંયા જે બોલ જેવો દેખાય છે બાળકો, અહીંયા તમારે શું કરવાનું છે? જોડી દેવાનું છે। હવે બાળકો, કયું બાકી રહ્યું? અહીંયા છે એક ભમેડો બાકી રહ્યો છે બરાબર। તો ભમેડાને આપણે કેવી રીતે ફરાવીશું? તો દોરી વડે। તો એવી રીતે બાળકો તમારે પાઠ્યપુસ્તકમાં એકબીજા સાથે જોડી દેવાનું રહેશે। તો બાળકો, આ પ્રવૃત્તિ તમારે પેન્સિલ દ્વારા તમારે જાતે જ કરવાનું રહેશે। આગળ જઈ બાળકો, હવે બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 22 પર પ્રશ્ન નંબર 4 આપેલો છે, એમાં સૂચના શું લખ્યું છે બાળકો? ચાલો બનાવીએ, એમાં પહેલું ખાનું છે બાળકો, એમાં એક સરસ મજાની તોરણ બનાવેલી છે। તો બાળકો, એ તોરણમાં ફૂલ અને પાંદડાની તોરણ બનાવેલી છે,
એ પ્રવૃત્તિ બાળકો તમારે ઘરે બેસીને એક સરસ મજાની તોરણ બનાવવાની છે। હવે બાળકો જે બીજા નંબરનું ખાનું છે એમાં પાંદડાનું એટલે કે આસુપલાવના પાંદડા અને બટનની તોરણ બનાવેલી છે। અને જે ત્રીજા નંબરના ખાનું છે એમાં બે ખાના આપેલા છે। એમાં જે પહેલું ખાનું છે એમાં એક સરસ મજાની કાગળમાંથી હોડી બનાવેલી છે અને બીજા ખાનામાં બાળકો કાગળમાંથી દડો બનાવેલો છે। તો બાળકો એ પ્રવૃત્તિ તમારે ઘરે બેસીને જાતે જ કરવાની છે। એમાં તોરણ બનાવવાની છે અને હોડી બનાવવાની છે અને બીજું કાગળમાંથી દડો બનાવવાનો છે। હવે બાળકો પ્રશ્ન નંબર 5 લખેલું છે એમાં ટપકા જોડો। તો બાળકો આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં 6 ગોળ ગોળ આપેલા છે પૈંડા જેવા। જો બાળકો તો એમાં જે પહેલું ખાનું છે એ ખાલી જ છે, બરાબર, એમાં કશું નથી કર્યું અને બીજું પણ ખાલી જ છે અને ત્રીજું પણ ખાલી જ છે। હવે બાળકો અહીંયા જે ચોથું, પાંચમું અને છઠ્ઠું આપેલું છે એમાં જે ચોથા નંબરનું ગોળ છે એમાં એકબીજાની લીટી એટલે કે અહીંયા જે ટપકા એકબીજા સાથે જોડેલા છે એટલે કે અહીંયા તમારે જોડવાનું નથી। તો બાળકો અહીંયા જે બીજા ટપકા આપેલા છે એમાં તમારે શું કરવાનું છે, એકબીજીની લીટીને એકબીજા ટપકા સાથે જોડવાનું છે। એટલે કે એવી રીતે બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં ગોળ ગોળ કરવાનું રહેશે। એવી રીતે બાળકો 1, 2, 3 એવી રીતે બાળકો તમારે પહેલું અહીંયા પૈંડું બનાવેલું છે એવું તમારે અહીંયા બનાવવાનું અને બીજું છે તે અહીંયા અને ત્રીજું છે તે અહીંયા। એવી રીતે બાળકો તમારે પાઠ્યપુસ્તકમાં ગોળ ગોળ કરવાનું છે। હવે બાળકો આપણને અહીંયા 3 ખાના આપેલા છે, 1, 2 અને 3 એમાં પણ તમારે શું કરવાનું છે બાળકો, જેવી રીતે લીટી આપેલી છે ટપકાવાળી એ ટપકાને તમારે એકબીજા સાથે જોડી દેવાનું રહેશે। એવી રીતે બાળકો તમારે પેન્સિલ દ્વારા ધીમે ધીમે જાતે જ કરવાનું રહેશે। એવી રીતે બાળકો તમારે અહીંયા જે 3 આપેલા છે ખાના એ તમારે જાતે જ પૂર્ણ કરવાના રહેશે। હવે બાળકો આપણે આગળ જઈશું। હવે બાળકો પ્રશ્ન નંબર 6 શું લખ્યું છે બાળકો સૂચનામાં, અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરવાનું છે। તો બાળકો આપણને અહીંયા ઘણા બધા ચિત્રો આપેલા છે એમાં જે અલગ પડતું હશે ચિત્ર એના પર શું કરવાનું છે, ગોળ કરવાનું છે। તો બાળકો આપણને અહીંયા જે પ્રાણીઓ આપેલા છે એમાં કયું પ્રાણી છે, આ ભેંસ, હાથી, કૂતરું, ગધેડું, બકરી અને શું છે બાળકો, ગાય। તો બાળકો અહીંયા એ પ્રાણીઓ છે। તો અહીંયા જે અલગ કયું પક્ષી પડે છે, આ છે ચકલી। તો બાળકો તમારે શું કરવાનું છે, પાઠ્યપુસ્તકમાં જે પ્રાણીઓમાં ચકલી છે એટલે કે આ ચકલી પક્ષી છે, બરાબર, એટલે તમારે અહીંયા ચિત્રમાં ગોળ કરવાનું રહેશે। હવે બાળકો આપણને અહીંયા પક્ષીઓ આપેલા છે એમાં આ દેખાય છે બાળકો, કાગડો, કબૂતર, મોર અને કૂકડો અને પોપડ અને આ છે બાળકો કોયલ। તો જે આ પક્ષીઓ છે તો બાળકો અહીંયા જે વાંદરો છે આ પ્રાણી કહેવાય છે, બરાબર, તો તમારે જે વાંદરો છે બરાબર એને ગોળ કરવાનું રહેશે। હવે બાળકો આપણે આગળ જઈશું। હવે બાળકો પ્રશ્ન નંબર 7 શું લખ્યું છે સૂચનામાં, વસ્તુઓ ઘરમાં હોય તો લાલ રંગ કરવાનું છે અને શાળામાં હોય તો લીલો રંગ કરવાનું છે અને બંને જગ્યાએ હોય તો પીળો રંગ કરવાનો છે। એટલે કે બાળકો જે જે વસ્તુ આપણા ઘરમાં હોય તેમાં લાલ રંગ કરવાનો છે, જ્યારે શાળામાં જે વસ્તુઓ હોય બાળકો તેમાં લીલો રંગ કરવાનો છે। હવે બાળકો જે ઘરમાં અને શાળામાં બંને જગ્યાએ જોઈ શકાય, બરાબર, એટલે કે બંને જગ્યાએ જોઈ શકાય એમાં તમારે શું કરવાનું છે, પીળો રંગ પૂરવાનો છે। તો બાળકો આ છે ખાટલો છે, બરાબર, તો બાળકો આ ખાટલો તો આપણે ક્યાં જોઈ શકીએ છીએ, ઘરમાં, એટલે બાળકો તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં લાલ રંગ કરવાનો છે। હવે બાળકો આ છે ઘંટ, બરાબર, તો બાળકો આ ઘંટ આપણે ક્યાં જોઈ શકીએ છીએ, શાળામાં, એટલે તમારે અહીંયા કયો રંગ કરવાનો છે, લીલો રંગ કરવાનો છે। હવે બાળકો આ છે સાણસી, તો બાળકો આ ક્યાં જોઈ શકીએ છીએ, આપણા ઘરમાં, એટલે કયો રંગ કરવાનો રહેશે, લાલ રંગ। હવે બાળકો આ છે કમ્પ્યુટર, તો બાળકો કમ્પ્યુટર આપણે તો ઘરમાં પણ જોઈ શકીએ છીએ અને સ્કૂલમાં પણ જોઈ શકીએ છીએ, એટલે કે શાળામાં, એટલે તમારે અહીંયા કયો રંગ આવશે,
पीळो रंग आवशे। हवे बाळको आ छे पाट्यू छे बराबर, तो आ पाट्यू आपणे तो शाळामां जोई शकीए छे, एटले कि बाळको तमारे अहींया लीलो रंग करवानो छे। हवे बाळको आ छे ओशिकु, तो ओशिकु आपणे आपणा घरमां जोई शकीए छे, એટલે કે બાળકો તમારે અહીંયા લાલ રંગ કરવાનું છે। હવે બાળકો આ શાનું ચિત્ર છે? બાળકો આ ચિત્ર નાનું બાળકનું ઘોડિયાનું ચિત્ર છે। તો બાળકો આ ઘોડિયો તો આપણે આપણા ઘરમાં જ જોઈ શકીએ છીએ, એટલે કે બાળકો તમારે અહીંયા લાલ રંગ આવશે। હવે બાળકો આ છે ઢોલ, તો બાળકો ઢોલ એટલે કે ખાસ કરીને આપણે શાળામાં પણ જોઈ શકીએ છીએ અને ઘરે પણ જોઈ શકીએ છીએ, કારણ કે આપણા ઘરે જો સભા બેઠી હોય તો આપણા ઘરે પણ આપણે ઢોલ અથવા તો ઢોલક વગાડી શકીએ છીએ, અને જ્યારે આપણે શાળામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે પણ બાળકો આપણે આ ઢોલ વગાડી શકીએ છીએ। તો બાળકો આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે પાઠ્યપુસ્તકમાં મીણિયા રંગથી। હવે બાળકો આપણે આગળ જઈશું। બાળકો પ્રશ્ન 8 કરી જુઓ। તો બાળકો આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે, પરંતુ તમારે એકલાએ કરવાની નથી, દાખલા તરીકે તમારા ઘરના જે વડીલો હશે એની સાથે રહીને કરવાની છે। તો એમાં બાળકો પહેલો પોઈન્ટ છે, એક અથવા એકથી વધુ નાના વાસણમાં પાણી લઈ લાકડીથી વાસણને વગાડી તેમાંથી જે અવાજ આવે તેનો આનંદ લેવો। એટલે કે બાળકો તમારે શું કરવાનું છે, એક નાનકડું વાસણ લેવાનું છે અને એ વાસણમાં તમારે શું કરવાનું છે, પાણી ભરી દેવાનું છે અને નાનકડી લાકડી લેવાની છે, અને લાકડી લઈને જે વાસણમાં તમે પાણી ભર્યું હશે એ વાસણને તમારે શું કરવાનું છે, લાકડીથી વગાડવાનું છે અને તેમાંથી જે અવાજ આવે તેનો તમારે આનંદ લેવાનો છે। તો બાળકો તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે અહીંયા એક તપેલી આપેલી છે વાસણમાં, અને એ તપેલીમાં પાણી ભરેલું છે અને લાકડીથી મારે છે બરાબર, અને એ બાળક આનંદ લઈ રહ્યું છે। બીજું છે બાળકો, થાળીમાં પાણી ભરી અને વચ્ચે હૂફ મારો, ફૂંક મારતા પાણીમાં શું થાય છે? તો બાળકો તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે બાળક શું કરી રહ્યું છે, થાળીમાં પાણી ભરેલું છે અને એ હૂંફ લઈ રહ્યું છે। ત્રીજું છે બાળકો, થાળીમાં પાણી ભરી તડકે મૂકો, થાળીને તડકે મૂકતા શું થાય છે? તો બાળકો થાળી તડકે મૂકતા થાળી ગરમ થાય છે, અને જે થાળીમાં પાણી ભરેલું હોય છે એટલે કે સૂર્યપ્રકાશનો પ્રકાશ પડે છે, એટલે કે તડકો પડે છે, એટલે એ થાળીમાંનું પાણી ગરમ થઈ જાય છે। ચોથું છે બાળકો, તગારામાં પાણી ભરી અંદર કાકડી નાખો, કાકડી નાખતા શું થાય છે? તો બાળકો તગારામાં આપણે પાણી ભરીએ છીએ અને અંદર કાકડી નાખીએ તો કાકડીનો અવાજ આવે છે। તો બાળકો આ પ્રવૃત્તિ પણ તમારે જાતે જ કરવાની છે। પાંચમું છે બાળકો, પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી હલાવતા શું થાય છે? તો બાળકો આપણે શું કરીએ છીએ કે જ્યારે કપડાં ધોઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, એક ડોલમાં અથવા તો ટબમાં પાણી ભરી દઈએ છીએ, પછી એમાં પાવડર નાખીએ તો એમાંથી ફીણ વળે છે જ્યારે આપણે હાથથી હલાવીએ છીએ ત્યારે। તો બાળકો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું। તો બાળકો આજે આપણે પાઠ્યપુસ્તકમાં જેટલી પણ પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ તમારે શું કરવાનું છે, જાતે જ પાઠ્યપુસ્તકમાં કરવાનું છે। એમાં બાળકો પેજ નંબર 20, પેજ નંબર 21, પેજ નંબર 22 અને પેજ નંબર 23, પેજ નંબર 24 અને પેજ નંબર 25 એ પ્રવૃત્તિ તમારે પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે। હવે બાળકો જે તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે એ પ્રશ્ન છે, એમાં તમારે લખવાના છે બાળકો। બાળકો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના જવાબ લખો। એમાં બાળકો આપણે પહેલાં ચિત્ર જોયું છે, એ ચિત્ર પરથી બાળકો તમારે શું કરવાનું છે, પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એમાં પહેલું છે બાળકો, આ ચિત્રમાં શું શું દેખાય છે? બીજું છે બાળકો, આ ચિત્રમાં બાળકો શું કરે છે? અને ત્રીજું છે બાળકો, તમને કઈ રમત રમવી ગમે છે? ચોથું છે બાળકો, ઘરમાં તમારી સાથે કોણ રમે છે? અને પાંચમું છે બાળકો, તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? છઠ્ઠું છે બાળકો, તમે રમવા ક્યાં જાઓ છો? તો બાળકો આ પ્રશ્નના જવાબ તમારે ક્યાં લખવાનું છે, પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે।
અને બાળકો જે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિ તમારે કરવાની જ છે, અને બાળકો એનો ફોટો પાડીને પણ મોકલવાનો રહેશે, અને બાળકો આ પ્રશ્નોના જવાબ લખા જશે તો બાળકો એનો પણ તમારે ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.